સામાન્ય રીતે આપણે મોટા માણસોને જ કરોડપતિ થતા જોયા હોય છે, પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કૂતરાઓ પણ કરોડપતિ હોય છે? જી હા, આ વાત એકદમ સાચી છે. આપણે એવા જ એક ગામની વાત કરીશું જેમાં કૂતરાઓ પણ કરોડપતિ છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પુષ્કલ ગામ, જેમાં સૌથી વધારે ચૌધરી સમાજના લોકો વસવાટ કરે છે, તે સિવાય ઠાકોર સમાજ, દેસાઈ સમાજ, દલિત સમાજ, લીંબચીયા સમાજ સહિતના લોકો વસવાટ કરે છે. આશરે 7,000 જેટલા વસ્તી ધરાવતું આ ગામ 65% આમ તો સુખી ગામ છે. અહીં મોટાભાગે ચૌધરી સમાજ સહિત તમામ નાની મોટી સમાજના લોકો વસવાટ કરે છે, જે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ છે. આ ગામમાં આશરે 600 જેટલા મકાનો આવેલા છે. કહેવાય છે કે આ ગામમાં કૂતરાઓ પણ કરોડપતિ છે, કારણ કે આ ગામમાં કૂતરાઓ માટે 20 વીઘા જેટલી જમીન, જેનો ભાવ આજની કિંમત પ્રમાણે 5 કરોડમાં આંકી શકાય, તે જમીન અહીંના રખડતા કૂતરાઓ માટે ગામ લોકોએ રાખી મૂકી છે. વર્ષો પહેલા નવાબો જ્યારે રાજ કરતા હતા ત્યારે નવાબોએ પાઘડી તરીકે જમીન અહીં ગામ લોકોને ખેતી કરવા માટે આપી હતી. આ ગામ પહેલેથી જ દયા ભાવના અને ધર્મમાં માનનારું ગામ હોવાના કારણે ત્યાં વડવાઓને વિચાર આવ્યો કે આપણી તો ગમે ત્યાંથી મહેનત કરીને પેટ ભરી લઈએ, પણ આ રખડતા કૂતરાઓ અને રખડતા પશુઓ માટેનું શું? ત્યારે તે સમયમાં બધા ગામ લોકોએ એકઠા થઈને નક્કી કર્યું કે આપણે અહીંના શ્વાનો માટે કંઈક કરવું પડશે. ત્યારે નવાબોએ જે જમીન આપી હતી અને તે જમીન તેમની વાવેતર કરવાને બદલે ગામની વચ્ચોવચ્ચ 20 વીઘા જેટલી જમીન કૂતરાઓ હસ્તક કરી દીધી. વર્ષોથી આ જમીન અહીં ગામની વચ્ચોવચ્ચ અને રોડને અડીને આવેલી છે. આ જમીનની કિંમત હાલ 1 વીઘાના 25 લાખ આસપાસ બોલી બોલાઈ રહી છે, એટલે કે આ 20 વીઘા જમીનની કિંમત 5 કરોડની આસપાસ થાય છે. આ ગામમાં જે જમીન કૂતરાઓ માટે રાખવામાં આવી છે તે જમીનમાં ચોમાસા દરમિયાન અથવા તો આજુબાજુના ખેતરમાંથી પાણી લઈને તેમાં પાક ઉગાડવામાં આવે છે, અને આ પાકમાંથી જે પણ ઉપજ મળે છે તે ઉપજના પૈસા કૂતરાઓ માટે મૂકી રાખવામાં આવે છે, અને ગામના લોકો ભેગા થઈને કોઈ નાના મોટા પ્રસંગમાં કૂતરાઓ માટે મિષ્ટાન અને તેમને ખોરાક આપવામાં આવે છે. હાલ કૂતરાઓને ખોરાક બનાવવા માટેના તમામ મોટા વાસણો પણ ગામ લોકોએ ભેગા થઈને ખરીદી રાખ્યા છે. પુષ્કળ ગામના લોકોમાં પહેલેથી જ કૂતરાઓ પ્રત્યે દયા ભાવના જોવા મળી રહી છે. અહીંના લોકો ફક્ત જમીનમાંથી જે ઉપજ મળે અને તેના માટે જમવાનું આપે એવું નથી, પણ અહીં જે 600 જેટલા મકાનો છે તે મકાનોમાંથી તમામને 1-1 દિવસના 5-10 કિલો લોટના બાજરાના રોટલાઓ કૂતરાઓ વાંદરાઓ માટે બનાવવામાં આવે છે, અને રોજે રોજ 1-1 ઘર આખું વર્ષ અવિરત આવી જ રીતે તમામ ઘરના લોકો કૂતરાઓને ખાવાનું આપે છે. એટલે અહીં જોઈ શકાય છે કે કૂતરાઓ પ્રત્યેની લાગણી આ ગામમાં કેટલી છે. અહીં ગામના લોકોનું કહેવું છે કે આપણે જોઈએ છીએ કે જ્યારે રડાવ કૂતરાઓ ક્યાંક ફરતા હોય છે ત્યારે લોકો તેમને મારતા હોય છે, તેમને ત્યાંથી કાઢી મૂકતા હોય છે, અને આવા રડાવ કૂતરાઓ ખાધા પીધા વગર ફરતા હોય છે. ત્યારે આ ગામના લોકોએ આ કૂતરાઓ માટે સુંદર એવી વ્યવસ્થા કરી છે, જેના થકી આ કૂતરાઓ પણ કહી શકાય કે કરોડપતિ કૂતરાઓમાં ગણતરી થઈ રહી છે. ગામ લોકોએ ગામ વચ્ચોવચ્ચ કૂતરાઓને ખાવા આપવા માટે લોખંડનું પાંજરું જેવું બનાવ્યું છે, અને તેમની અર્થે ફરતે જાળી બાંધવામાં આવી છે, જેથી જ્યારે પણ અહીંના કૂતરાઓને ઈચ્છા હોય ત્યારે તેઓ જાળીની અંદરથી પોતાનો ખોરાક મેળવી શકે છે. અહીંના ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપદાદાઓથી ચાલતી આવી છે. તમે જ્યારે પણ ગામમાં કોઈ તહેવાર હોય ત્યારે તમામ ધર્મના લોકો સાથે મળીને કૂતરાઓ માટે શીરો બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ, લાડુ મીઠાઈ જેવી વાનગીઓ પણ બનાવીને ગામના કૂતરાઓને ખવડાવતા હોઈએ છીએ. આમ કહી શકાય છે કે આ કૂતરાઓના નામે પણ આજે 20 વીઘા જેટલી જમીન કરોડોના ભાવની છે, એટલે અહીંના કૂતરાઓ પણ કરોડપતિ કૂતરાઓની ગણતરીમાં આવ્યા છે. આ વર્ષોથી અમારા બાપદાદાની પેઢીઓથી આવે છે, અને અમારો ઉતારાનો ગામ રહેલો ઉતારામાં નામ છે કૂતરોનું, કૂતરિયું તરીકે ઓળખવામાં આવે છે, અને આ બધું કૂતરાના નામે જ જાય છે. એટલે અમો કોઈને બધાને મળીને હરી મળીને ગોમને કૂતરા માટે રોટલા બનાવે છે, નોખે છે, અને જે આવક થાય એ ઉત્તરાયણનો એવો મોટા તહેવાર હોય તો કૂતરાને આપવામાં આવે છે, અને બધા મળી અને હરી મળીને કામ કરે છે. આ બધું આવું અમારા ગામ લેવલે કામકાજ થાય છે. કૂતરિયું જ્યારથી અમે તો સાંભળ્યું છે, અમને 50 વર્ષ જેવા થઈ ગયા છે, તો કૂતરિયા નામથી જ ઓળખાય છે, અને જ્યારે તારે કોઈ પણ ઉપજ થાય અને એ બધી કૂતરા નામે જ વપરાય છે. કોઈ બી કામો કરવું હોય તો કૂતરાને રોટલા કે કોઈ ઉત્તરાયણની સુખડી કે તે જે તે બનાવવાનું હોય તે વખતે આ રૂપિયા વાપરી અને કૂતરાને જ દાન કરવામાં આવે છે. આજ સુધી અમને તો એવું યાદ છે કે અમારી પેઢીઓની પેઢીઓ જ્યાર સુધી અમને ખ્યાલ હોય કે અમારા બાપદાદા કરતાં, અમારા બાપા કરતાં, અને અમે બી આ એનો ઉપયોગ જે કરે છે કૂતરા માટે જ કરીએ છીએ. આ અમારા વર્ષોથી પરંપરા ચાલે છે, તે અમે આ રોટલા કૂતરા માટે નાખીએ છીએ. જે આપણી અશક્તિ હોય એટલી રોટલી એમ કે કરીને આપણે નોખીએ. હા, વારા બોજે એટલે 12 મહિને આવે છે અમારો વારો.